ચલો નેક્સ્ટ ગઈકાલ સુધી આપણે ચલના બે પ્રકાર હતા ચલ અને ચલ ત્યાર પછી ઘણા બધા સૂત્રો જોયા હતા અને સંચય આવૃત્તિ આટલું આપણે ગયા લેક્ચર સુધીમાં કમ્પ્લીટ કર્યું હતું બરોબર અહિયાં સુધી ક્લિયર બધાને હમ હા આજે દાખલા જ છે દાખલા જ છે પણ દાખલા માટે જોવું પડશે ને તો લેટ સ્ટાર્ટ આજે છે સંખ્યાત્મક માહિતીના વર્ગીકરણના દાખલા અઘરા દાખલા એ તો તમે કેવું ધ્યાન આપો એના ઉપર હોય કેટલા જણા હાજર છે કેટલા હજાર છે બસો અઢાર હા જો પેલા શરૂઆત શરૂઆત થી જ ધ્યાન નહીં આપીએ તો કેવી રીતે આવશે પછી જવાબ પછી અઘરું જ લાગવાનું છું પચાસ કુટુંબોમાં બાળકોની સંખ્યા અંગે નીચેની માહિતી મળેલી છે તે પરથી યોગ્ય આવૃત્તિ વિતરણ મેળવો યોગ્ય આવૃત્તિ વિતરણ મેળવો એવું કીધું છે હવે અહીંયા ધ્યાન આપો પહેલા તો આપણે નક્કી કરવાનું કે આ સતત ચલ હશે કે અસતત હમ નહીં નોટમાં લખવાનું પણ એ બધું જ પીડીએફ આવી જાય પછી ત્યાં સુધી નહીં બરાબર પીડીએફ તમને મળી જાય ને પછી નોટમાં લખવાનું ઓકે તો પહેલું નક્કી કરવાનું અસતત ચલ હશે કે સતત જો અહીંયા આંકડાઓ જવો તો જીરો એક બે અને ત્રણ એના સિવાય કોઈ આંકડાઓ છે જીરો એક બે ત્રણ એના સિવાય કોઈ આંકડાઓ છે નહીં તો આમાં વર્ગ બનાવી શકાય વર્ગ ક્યારે બનાવી શકાય જ્યારે અવલોકનો વધુ પ્રમાણમાં હોય ને તો વર્ગ બનાવી શકાય આમાં વર્ગ બનાવી શકાતો નથી અને વર્ગ ન બનાવી શકાય એટલે આ કેવું વિતરણ થયું અસતત વિતરણ તો આપણે અહીંયા લખીએ તો આપણે પહેલા તો હેડિંગ આપવું પડશે જેવી રીતે અહીંયા લખ્યું છે ને એવી રીતે હેડિંગ આપવાનું એક વિસ્તારના પચાસ કુટુંબમાં બાળકોની સંખ્યા દર્શાવતું

કેટલી કેટલી આવશે જીરો એક બે ત્રણ નીચે કુલ જીરો એક બે ત્રણ નીચે કુલ દેખાય છે ઉદાહરણ નથી કરાવવાનું નહીં ઉદાહરણ આપણે નહીં ઉદાહરણ તમારે ઘરે ગણવાના અને ડીપીપીમાં આવશે અમુક એવા લાગશે હું કરાવી દઈશ અમુક જેવા લાગશે કે આવું કે બુકમાં આવ્યું જ નથી હું કરાવીશ ઓકે હમ તો જો અહીંયા ધ્યાન આપો નેક્સ્ટ વાત કરીએ તો હવે આને આવૃત્તિ ચિહ્ન બનાવવાના છે આવૃત્તિ ચિન્હ વન મિનિટ વન મિનિટ હું ચેક કરું છું પેન દેખાતી મને બ્લેક જ દેખાય બરોબર ને ડાર્ક 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 જ છે ડાર્ક જ છે બ્લેક જ બ્લેક જ બ્લેક જ યસ બ્લેક પરથી જ વધારે ખબર પડશે યસ તો જો અહીંયા ધ્યાન આપો રકમ મુજબ જોઈએ તો એક જીરો બે ત્રણ જીરો જે તમે કરીને આવ્યા છો એ જ કામ એક જીરો બે ત્રણ જીરો ચાર આવૃત્તિ સુધી ઊભી લાઈન પાંચમી આવૃત્તિ આવે તો કેવી કરવાની કટવાળી વાળી તો આવું કાઈ આઠમા નવમાં માં બસ એવી જ રીતે આવૃત્તિ ચિહ્નો બનાવવાનો છે પછી બે બે ત્રણ ત્રણ બે 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 ત્રણ ત્રણ બે ત્યારબાદ એક ત્રણ એક બે બે એક ત્રણ એક બે બે ત્યારબાદ એક બે 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 ત્રણ એક બે 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 ત્રણ ત્યારબાદ એક બે એક બે એક બે એક બે ત્યારબાદ એક બે એક બે એક ઝીરો એક હમ નહી કોઈ લાઈન નથી ભૂલાણી હા આવું પૂછાય આવું પૂછાય આ આવૃત્તિ ચિહ્ન કહેવાય જે તમે અહીંયા લખો છે મુજબ એક જીરો એક જીરો બે એટલે આપણે આવૃત્તિ ચિહ્ન કરવાનું એક જીરો એક જીરો બે ત્યાર નેક્સ્ટ એક ત્રણ બે એક બે એક ત્રણ બે એક બે

અહીંયા ડેસ અહીંયા લખવાનું આવૃત્તિ તો કેટલી આવશે છ અહીંયા આવશે સોળ એકવીસ સાત ટોટલ કરીએ ટોટલ કેટલું થશે હા જ રીતે પૂછાય દાખલો પચાસ આ જ રીતે આ જેની રકમ પૂછાશે આ જે રકમ આપણે જોઈ હતી એ જ રકમ પૂછાય અને એના પર લખ્યું હોય કે આ રીતે યોગ્ય આવૃત્તિ વિતરણ મેળવો મેળવ આ જ રકમ હોય ને પછી લખ્યું હોય યોગ્ય આવૃત્તિ વિતરણ મેળવો આ બે માર્ક્સ નો પ્રશ્ન છે હાલો હવે આમાં કોઈ કાંઈ પ્રશ્ન કઈ પ્રશ્ન વાત કરીએ જો અહિયાં આ માહિતી પરથી વર્ગ લંબાઈ પાંચ લય અને આવૃત્તિ વિતરણ તૈયાર ત્યાર કરે સીધું વર્ગ લંબાઈ વર્ગ લંબાઈ આવી એટલે આપણે શું કરવાનું છે જો મેં તમને કીધું તો યાદ કરો વિસ્તારના છેદમાં વર્ગ લંબાઈ વિસ્તારના છેદમાં વર્ગ લંબાઈ વર્ગોની સંખ્યા એકદમ સિમ્પલ સૌથી નાની રકમ કઈ છે સૌથી નાની સૌથી નાની એકવીસ સૌથી મોટી સૌથી મોટી ધ્યાન આપો અઠાવન માઇનસ એકવીસ કેટલા આવશે અઠાવન માઇનસ એકવીસ એટલે સાડત્રીસ વર્ગ લંબાઈ લેવાની છે પાંચ વર્ગ લંબાઈ પાંચ તો વિસ્તારના છેદમાં વર્ગની સંખ્યા આવું સૂત્ર હતું વિસ્તારના છેદમાં વર્ગોની સંખ્યા તો પાંચ બરાબર સાડત્રીસ ના છેદમાં વર્ગોની સંખ્યા તો વર્ગોની સંખ્યા અંશમાં જશે સોરી સામે જશે પાંચ છેદમાં જશે તો વર્ગોની સંખ્યા બરાબર સાડત્રીસ ના છેદ માં પાંચ તો વર્ગોની સંખ્યા બરાબર ચાર પોઈન્ટ કેટલા એવા સાત પોઈન્ટ ચાર તો સાત પોઈન્ટ ચાર તો કરી ન શકાય વર્ગ ક્યારે પોઈન્ટમાં આવે

ક્લિયર આપણે કેટલા વર્ગ બનાવવા પડશે આઠ વર્ગ તો પાંચ ની વર્ગ લંબાઈ હોય તો માપ કેટલું હા સાત લઈએ તો પછી છેલ્લે ઘટે નહીં સાત પંચા પાંત્રીસ આપણી વિસ્તાર સાડત્રીસ છે દેખાય પાંચ ની વર્ગ લંબાઈ છે સાત વર્ગ બનાવીએ તો સાત પંચા ને પાંત્રીસ વિસ્તાર સાડત્રીસ છે તો અમુક સંખ્યા બાકી રહી છે બરોબર લખીએ આપણે આ શું લખશો એક ઓફિસના સાહીઠ કર્મચારીઓની ઉંમર દર્શાવતું કોષ્ટ એક ઓફિસના સાઠ કર્મચારીઓની ઉમર દર્શાવતું તો અહીંયા આપણે લખશું વર્ગ અહીંયા લખશું આવૃત્તિ ચિહ્ન અને અહિયાં શું લખશું આવૃત્તિ વર્ગ આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિ તો વર્ગ સૌથી પહેલો વર્ગ 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 તો જો ને એવો આપણે હોય એટલે પહેલો થી ચોત્રીસ પાંત્રીસ થી ઓગણ ચાલીસ ચાલીસ થી ચુમાલીસ પિસ્તાલીસ થી ઓગણપચાસ પચાસ થી ચોપન

પાંચનો જ વર્ગ લંબાઈ થયો ધ્રુવાંશભાઈ મેં તમને સમજાવ્યું કે વર્ગ લંબાઈ હંમેશા ઉધ્ધ સીમા બિંદુ માઇનસ બિંદુ અહીંયા તમે ઉધ્વસીમા બિંદુ ગણો એટલે પાંચ અધ સીમા બિંદુ ગણો તો વીસ વત્તા ઓગણીસ ભાગ્યા બે એટલે ઓગણીસ પોઈન્ટ પાંચ તો ચોવીસ પોઈન્ટ પાંચ માઇનસ ઓગણીસ પોઈન્ટ પાંચ કરો એટલે વર્ગ લંબાઈ કેટલી થઈ પાંચની અને આમ પણ આંકડા ગણો ને તો એ ખબર પડી જાય વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ મળી જાય પણ એક આદર્શ પેટર્ન રાખવાની બરોબર હાલો હવે પ્રશ્ન હોય પૂછી લ્યો વર્ગમાં પ્રશ્ન હોય પૂછી લ્યો સૌથી નાની સંખ્યા આવતી હોય એવો પહેલો વર્ગ હોવો જોઈએ સૌથી મોટી સંખ્યા આવતી હોય એવો છેલ્લો વર્ગ હોવો જોઈએ આપણો પહેલો વર્ગ વીસ થી ચોવીસ જેમાં સૌથી નાની સંખ્યા એકવીસ આવી ગઈ છે પચીસ પચીસ થી ત્રીસ એવી રીતે લખવું પડે વિસ્તાર સિમ્પલ છે સૌથી મોટી સંખ્યા માઇનસ સૌથી નાની સંખ્યા આપણે અહીંયા બે સંખ્યા આઈડેન્ટિફાઈ કરી જો સૌથી મોટી સૌથી નાની ક્લિયર હા એવો દાખલો આવશે તો પેલા બત્રીસ ચોવીસ બાવન જો બત્રીસ બત્રીસ એટલે ત્રીસ થી ચોત્રીસ માં ચોવીસ વીસ થી ચોવીસ માં બાવન

ઓગણચાલીસ બેતાલીસ અડતાલીસ ઓગણત્રીસ ઓગણચાલીસ બેતાલીસ અડતાલીસ અને ઓગણત્રીસ ત્યારબાદ એકતાલી બત્રીસ તેતાલી એકતાલીસ એકતાલીસ બત્રીસ અને તેતાલીસ હમ ક્યારેક વર્ગ લંબાઈ આપેલી હોય ક્યારેક વર્ગોની સંખ્યા આપેલી હોય વર્ગોની સંખ્યા આપે તો વર્ગ લંબાઈ મળે વર્ગ લંબાઈ આપે તો વર્ગોની સંખ્યા મળે બરોબર ભાઈ આગળ પાંત્રીસ બત્રીસ એકત્રીસ પાંત્રીસ અઠાવન જો પાંત્રીસ બત્રીસ એકત્રીસ अठावन नेक्स्ट त्रेवीस चौतरीस पचीस कई ध्यान अड़तालीस अठावन एकतालीस आस अड़तालीस अठावन

તાલીસ અને સત્યાવીસ નેક્સ્ટ આડત્રીસ એકાવન ચોત્રીસ બેતાલીસ આડત્રીસ એકાવન ચોત્રીસ બેતાલીસ ઓકે હા આગળ વધ્યા

તેતાલીસ તેત્રીસ ત્યારબાદ 26 ને ચાલીસ છવ્વીસ ને ચાલીસ હમ તો પહેલામાં કેટલા એવા ત્રણ પરફેક્ટ છે બીજામાં આઠ પરફેક્ટ છે હા હા એક પણ ભૂલ થાય તો માર્ક્સ કપાયો ઈ કપાસ ત્યાર પછી હા આપણે જો અહીંયા ધ્યાન રાખો એક બે ભૂલ થયેલી છે હા જેમ કે અહીંયા એક ભૂલ થયેલી છે અહીંયા છ આવે છે મારી ગણતરી મુજબ અહીંયા છ હોવા જોઈએ એટલે અહીંયા આઠ છ અને ત્રણ આવી રીતે આવે છે હા આઠ છ આઠ નહીં સાત સાત તો અહીંયા એક ભૂલ છે એ ઉપરનો નીચે આવી ગયો છે એટલે સાત છ ત્રણ અને અહીંયા જે તમે પેલી બત્રીસ વાળી કહેતા હતા એ એક ભૂલ એટલે દસ અગિયાર અને બાર બરાબર હા ટોટલ સાઠ કેટલા માર્ક્સ નું હોય આમ આ ટોટલ હોય છે ત્રણ ગુણનું આ ટોટલ કેટલા ગુણ નું હોય ત્રણ ગુણ સિમ્પલ છે વર્ગ લખવાના વર્ગ મળી જાય એટલે તમને પૂરેપૂરો દાખલો મળી જાય છે ઓકે વર્ગ મળી જાય એટલે પૂરેપૂરા પછી નિશાન યુદ્ધ મારવાની તમે પેપર બાજુમાં હોય અહીંયા આપણે ભૂલ થવાની શક્યતા એટલા માટે આપણે સ્લાઇડ આગળ પાછળ ફેરવતા હોઈએ ત્યાં પેપર તમારી આજુબાજુ હોય એટલે બહુ આસાનીથી તમને ખબર પડી જાય સાત પોઈન્ટ ચાર આવે તો પૂરા આઠ કરવાના છ પોઈન્ટ ચાર આવે તો પૂરા આઠ કરવા સાત કરવાને એવી રીતે જે સંખ્યા આવે ને એનાથી પૂરી સંખ્યામાં લઈ જવાનું પછી એક વર્ગ સૌથી નાની સંખ્યા ધરાવતો હોય પહેલો સૌથી મોટી સંખ્યા ધરાવતો હોય છેલ્લ હા કોષ્ટક પેન્સિલથી થી કે જેમને એક્ઝામ માં એટલી ભૂલ નહીં પડે કારણ કે પેપર તમારી બાજુમાં હોય ને હમ ચાલો નેક્સ્ટ જો અહીંયા ધ્યાન આપો મોબાઈલ બનાવતી એક કંપનીએ એ દિવસમાં ઉત્પાદિત કરેલ મોબાઈલની સંખ્યા નીચે મુજબ છે દસ વર્ગોમાં વિતરિત કરવાનું છે એના પરથી ઓછા અને થી વધુ પ્રકારનું વિતરણ બનાવવાનું છે હા વિસ્તાર આ દાખલામાં જોવો હા પટેલ વિષ્ણુ આ દાખલામાં હું વિસ્તાર સમજાવું સૌથી નાની સંખ્યા કઈ છે આમાં પહેલા તો એકસો ત્રણ સૌથી સૌથી મોટી મોટી સંખ્યા સંખ્યા એક હજાર પચીસ નહીં એક હજાર સાહીઠ આપ્યા છે એના કરતા મોટા એક હજાર સાહીઠ કરતા એક હજાર પંચોતેર મોટા બસ એક હજાર પંચોતેર મોસ્ટ બરોબર તો વિસ્તાર હવે અહીંયા આપણે ગણતરી કરવા માટે અહીંયા જ ગણતરી કરી નાખવી પડશે વિસ્તાર અહીંયા હું ગણી નાખું તો કેટલા આવશે તો કેટલા નવસો બોતેર જો અહીંયા વર્ગો ની સંખ્યા આપી છે પેલામાં વર્ગ લંબાઈ અહીંયા વર્ગોની સંખ્યા આપી છે એટલે શું આવશે વર્ગ લંબાઈ બરાબર વિસ્તારના છેદમાં વર્ગોની સંખ્યા તો કેટલા કરવાના થશે નવસો બોતેર ના છેદમાં દસ તો કેટલા આવશે સત્તાણું પોઈન્ટ બે ની વર્ગ લંબાઈ હવે વર્ગ લંબાઈ પણ પોઈન્ટમાં નો લઈ શકાય વર્ગ લંબાઈ પણ માં ન લઈ શકાય હમ અઠાણું કરીએ તો વર્ગ ગણવો મુશ્કેલ થઈ જાય એટલે આપણે સો પૂરા કરી દઈશું સો પૂરા કરી દઈશું સત્તાણું પોઈન્ટ બે આવ્યા હોય જો તમને આપે તમારે પૂરા સત્તાણું પોઈન્ટ બે આવ્યા હોય તો આપણે વર્ગ લંબાઈ કેટલી પૂરી કરવાની સો કેટલી પૂરી કરશું સો તો લખશો એક કંપનીએ સાઠ દિવસમાં બનાવેલ મોબાઈલની એક કંપનીએ સાઠ દિવસ માં ઉત્પાદિત કરેલ મોબાઈલ ની માહિતી દર્શાવતું હા ભૂલ પડે આગળ પાછળ વર્ગ લંબાઈ લો તો ભૂલ પડે એટલે વર્ગ લંબાઈ આવી રીતે ગણીને લેવાની હવે સો લેવાના છે મારે એકસો ત્રણ થી સ્ટાર્ટ કરવું છે એટલે પહેલું હું લઈ સો થી એકસો નવ્વાણું બસો થી બસો નવ્વાણું ત્રણસો થી ત્રણસો નવાણું ચારસો થી ચારસો નવ્વાણું પાંચસો થી પાંચસો નવ્વાણું છસો થી છસો નવ્વાણું સાતસો થી સાતસો નવ્વાણું આઠસો થી આઠસો નવાનું નવસો અને એક હજાર નીચે કુલ થઈ ગયો દસ વર્ગ થઈ ગયા ગણી લો દસ વર્ગ સૌથી નાની સંખ્યા એકસો ત્રણ પહેલા વર્ગમાં આવી ગઈ સૌથી મોટી સંખ્યા એક હજાર પંચોતેર છેલ્લા વર્ગમાં આવી ગઈ હમ તો હવે આવૃત્તિ ચિહ્ન આપવાના છે હા આપીએ સોથી થી બસો ચાલે વાંધો નહીં પણ આપણે શીખે પછી કારણ કે જો અહીંયા શું જોવાનું ખાલી ને ખાલી માત્ર સંખ્યા જોવાની એક્ઝામ્પલ તરીકે છસો ને સાતસો ઓગણપચાસ છસો નવ્વાણું છસો વાળા વર્ગમાં સાતસો ઓગણપચાસ થી સાતસો વાળા વર્ગમાં બરાબર સિમ્પલ છે એટલે એકસો ત્રણ ત્રણસો નેવું સાતસો બાવન એકસો ત્રણ ત્રણસો નેવું સાતસો બાવન વર્ગ હોય તો ભૂલ પડવાની શક્યતાઓ છે એક હજાર પચીસ ત્રણસો એસી પાંચસો પંચાણું એક હજાર પચીસ ત્રણસો પાંચસો પંચાણું ત્યાર પછી સાતસો પંચ્યાસી ત્રણસો નવ્વાણું ત્રણસો નેવ્યાસી સાતસો પંચ્યાસી ત્રણસો નેવું ત્રણસો પંચાણું ત્રણસો નવ્વાણું ત્રણસો બીજું કઈ જોવાનું નથી એટલે ફટાફટ વર્ગ બને છે બસો છોતેર પાંચસો ત્રીસ એક હાજર પંચોતેર બસો છોતેર પાંચસો ત્રીસ એક હજાર પંચોતેર ત્યાર પછી નેક્સ્ટ આપણે વાત કરીએ તો

નેક્સ્ટ વાત કરીએ તો સાતસો સાહીઠ છસો પંચાણું આઠસો પંચોતેર સાતસો સાહીઠ છસો પંચાણું આઠસો પંચોતેર ત્યાર પછી છસો ત્રણ સાતસો ત્રેસઠ ચારસો ત્રેપન છસો સાતસો અને ચારસો ત્યાર પછી ત્રણસો પંચાવન નવસો નવાણું પાંચસો બાવન ત્રણસો પંચાવન નવસો અને પાંચસો બાવન नेक्स्ट बात करिए तो पांच सौ त्रेपन त्रो पंची पांच सौ पचीसो त्रेपन त्रो पचीसो पंची पचीस 600, आठ सौ पचास छो आठ सौ नेक्स्ट बात करो फटाफट नौ 503, ओग छो एक सौ 958 621 नेक्स्ट बात करिए तो 775 550 265 775 550 265 આગળ વાત કરીએ તો 663 485 465 600 400 400 આગળ વાત કરીએ તો

ચારસો ત્રીસ ત્રણસો સિત્તેર અને લાસ્ટ ચારસો ને પાસઠ ચારસો ઓકે હમ ક્યારેક બ્લર આવે છે નહીં બ્લર ઈ તો થતું હોય પણ થઈ જશે કમ્પ્લીટ હાલો હવે આમાં આવૃત્તિ ગણી લઈએ તો આવૃત્તિ કેટલા આવશે બે ચાર નવ સાત દસ આઠ નવ ચાર ત્રણ ચાર સાઈઠ આવા દાખલામાં બિલકુલ ભૂલ નહીં પડે જોયું એ ભૂલ પડે એવા દાખલા અલગ હતા હમ રેડી ઓકે ઓકે ડન હા તો હવે થી ઓછા અને વધુ પ્રકારનું વિતરણ મેળવવું છે તો કોનાથી ઓછા હોય કોનાથી વધુ હોય કોણ કેસે કોનાથી ઓછા હોય કોનાથી ઓછા હોય ઉધ્વ સીમા બિંદુ થી ઓછા અધ સીમા બિંદુ થી વધુ સીમા બિંદુ થી ઓછા અને હવે જો અહીંયા ધ્યાન આપો એક વખત હું બોલું છું કમ્પ્લીટ યાદ રાખજો એક વખત હું બોલું છું કમ્પ્લીટ યાદ રાખજો પેલા વર્ગ નું અધ સીમા બિંદુ કેટલું થાય નવ્વાણું પોઈન્ટ પાંચ એટલે અહીંયા લખશું નવ્વાણું પોઈન્ટ પાંચ બીજા વર્ગ નું એકસો નવાણું પોઈન્ટ પાંચ ત્રીજા વર્ગ નું જે તે વર્ગની સીમા આગળના વર્ગની અધ સીમા પ્લસ બેનો સરવાળો કરવાનો ભાગ્યા બે કરવાના એટલે સો વત્તા નવ્વાણું ભાગ્યા બે એટલે નવાણું પોઈન્ટ પાંચ બસો વત્તા એકસો નવાણું ભાગ્યા બે એટલે એકસો નવ્વાણું પોઈન્ટ પાંચ ત્રણસો વત્તા બસો નવ્વાણું ભાગ્યા બે એટલે બસો નવાણું પોઈન્ટ પાંચ એમ આપણે અધ સીમા બિંદુ લખતા જઈએ તો આપણું છેલ્લું અધ સીમા બિંદુ આપણને મળશે નવસો નવાનું પોઈન્ટ પાંચ છેલ્લું અધ સીમા બિંદુ કેટલું મળશે નવસો નવાણું પોઈન્ટ પાંચ છેલ્લા વર્ગનું અધ સીમા બિંદુ નવસો નવ્વાણું પોઈન્ટ પાંચ મળશે એક હજાર વત્તા નવસો નવાણું ભાગ્યા બે હા ફરીથી કાલના સૂત્ર મુજબ વર્ગની જે આગળના વર્ગની અધ સીમા આગળના વર્ગની ઉધ્વસીમાં ભાગ્યા બે કરવાના છે થઈ અહીંયા સુધી કમ્પ્લીટ હાલો આમાં કોઈને કઈ પ્રશ્ન પ્રશ્ન પૂછશે બાકી અહીંયા ધ્યાન નો કોમેન્ટ નો કોમેન્ટ

એટલે કેટલું થાય એક હજાર નવ્વાણું પોઈન્ટ પાંચ ઉમેરવાના શા માટે ઉમેરવાના તો એ સંચય આવૃત્તિ સમજાવીશ ત્યારે કહીશ પણ એક વસ્તુ ક્લિયર યાદ રાખો બિંદુ હોય તો ક્યાં ઉમેરવાના નીચે ઉમેરવાના એને હું હાઇલાઇટ કરી દઉં છું જે ઉમેરેલા છે એને આ એક હજાર નવ્વાણું પોઈન્ટ પાંચ છે એ ઉમેરવાના છે એને હાઇલાઇટ કરીને આપું છું એક હજાર નવ્વાણું પોઈન્ટ પાંચ તમારે શું કરવાનું છે ઉમેરવાના છે એવી રીતે જો ઉધ્વસીમા બિંદુ હોય તો પેલા વર્ગનું નું બિંદુ કેટલું આવશે તો કે એકસો નવ્વાણું પોઈન્ટ પાંચ પણ એમાં એક બિંદુ ક્યાં ઉમેરવાનું ઉપર એમાં ક્યાં ઉમેરવાનું ઉપર એટલે પહેલો વર્ગ કદાચ આ વર્ગ નો હોત તો એની આગળનો વર્ગ શું હોત જીરો થી નવ્વાણું હોત આગળનો વર્ગ જીરો થી નવ્વાણું હોત યસ ઓર નો વાંધો નહીં એવી આપણે શોર્ટ રીત નથી શીખવાની પરફેક્ટ શીખવાનું છે જીરો પોઈન્ટ નવ્વાણું હોત તો એનું બિંદુ કેટલું થાત પોઈન્ટ પાંચ યસ એને ઉમેરવાનું શા માટે ઉમેરવાનું હમણાં સમજાવું અહીંયા ધ્યાન આપો એને ઉમેર્યું એને મેં હાઈલાઈટ કરી દીધું બાકીના એઝ ઇટ ઇઝ બસો નવ્વાણું હતા તો બસો નવ્વાણું પોઈન્ટ પાંચ ત્રણસો હતા ત્રણસો નવ્વાણું ત્રણસો નવાણું પોઈન્ટ પાંચ ચારસો 599.5, પાંચસો નવાનું 899.5, 999.5, પાંચ અને છેલ્લા વર્ગમાં એક હજાર વર્ગ આપણો માં એક હજાર નવ્વાણું એટલે એનો વર્ગ કયો થશે એક સોરી એનું ઉધવા બિંદુ કેટલા થશે એક હજાર નવ્વાણું પોઈન્ટ પાંચ ક્લિયર સુધી હવે જો સંચય આવૃત્તિ અહિયાં શું લખ્યું છે ઉપરના શું લખ્યું છે ઉધ્વ સીમા શું લખ્યું છે

પંદર વત્તા સાત એટલે બાવીસ બાવીસ વત્તા દસ એટલે બત્રીસ પછી કન્ટિન્યુ પ્લસ જ કરતા જવાના છે બત્રીસ બત્રીસ વત્તા આઠ એટલે ચાલીસ ચાલીસ વત્તા ચાર એટલે ચુમ્માલીસ ચુમ્માલીસ વત્તા ત્રણ સોરી 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 બત્રીસ વત્તા નવ એટલે એકતાલીસ એકતાલીસ વત્તા એકતાલીસ વત્તા આઠ એટલે ઓગણપચાસ ઓગણપચાસ વત્તા ચાર એટલે ત્રેપન હા જીરો થી જ લખવાનું છે ત્રેપન વત્તા ત્રણ એટલે છપ્પન અને છપ્પન વત્તા ચાર એટલે સાઈઠ કુલ ટોટલ આપણું સાઈઠ હતું આવી ગયું સાઈઠ

હવે જો થી વધુમાં કઈ રીતે કરવાનું તો થી વધુમાં કુલ ટોટલથી સ્ટાર્ટ કરવાનું એટલે અહીંયા પછી બાદ કરવાના સાઠ માઇનસ બે એટલે અઠાવન અઠાવન માઇનસ ચાર એટલે ચોપન ચોપન માઇનસ છ એટલે અડતાલીસ સોરી ચોપન માઇનસ નવ એટલે પિસ્તાલીસ એક મિનિટ આ કોઈ આપણા લેકચર માં કોઈ હળીકર નાખી હમ ડન તો જો ચોપન માઇનસ નવ

અને કુલ ટોટલે પૂરું થશે અને થી વધુ પ્રકારનું વિતરણ છે એ કુલ ટોટલથી સ્ટાર્ટ થશે અને ઝીરો એ પૂરું થશે હવે એમાં સિમ્પલ નિયમ છે થી સ્ટાર્ટ થાય તો એમાં પ્લસ કરવા પડે અને કુલ ટોટલથી સ્ટાર્ટ થાય તો એમાં શું કરવા પડે માઇનસ કરવા પડે કારણ કે કુલ ટોટલમાં પ્લસ કરીએ તો એ સંખ્યા કુલ ટોટલ કરતાં વધી જાય એટલે એમાં પ્લસ ન કરી શકાય ઝીરોમાંથી માઇનસ કરીએ તો જવાબ માઇનસમાં જાય તો એ માઇનસ ન કરી શકાય એટલે સિમ્પલ સિમ્પલ નિયમ છે આ આમાં કેલ્સી વાપરવાનું છે ઝીરો સ્ટાર્ટ કરો તો કુલ પ્લસ કરવાના કુલ ટોટલથી સ્ટાર્ટ કરો તો માઈનસ કરવાના ડન હાલો આમાં કોઈને કયા પૂછવાનું નહીં પીડીએફમાં નહીં અને તમારે લેક્ચરમાંથી લખી લેવાનું લેક્ચર રેકોર્ડિંગ ચાલુ કરીને ઓકે હા તો આ એક સરસ મજાનો મોટો દાખલો આપણે આજે કરી નાખ્યો છે બાકીનું આવતા લેક્ચર

જોડાયેલા લેજો વિદ્યાકુલ સાથે વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ સાથે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ